गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सीयूषा इंग्लिश स्कूल गुजराती माध्यम धोरण 8 प्रकरण 4 पदार्थों में धातु अने अधातु। विद्यार्थी मित्रों, चलो आज आपणे प्रकरण 4 नो अभ्यास करीशु। तो अभ्यास करता पहला आपणे प्रकरण 4 ना शैक्षणिक मुद्दाओ विषे समझी लईए। पहलो मुद्दो छे धातु अने अधातुना भौतिक गुणधर्मो। बीजो मुद्दो छे धातु અને અધાતુના રાસાયણિક ગુણધર્મો અને ત્રીજો મુદ્દો ધાતુ અને અધાતુના ઉપયોગો। વિદ્યાર્થી મિત્રો, ધાતુ કઈ અને અધાતુ કઈ એના વિશે હું તમને સમજાવી દઉં। તો લોખંડ, તાંબુ મેં આગળના પ્રકરણમાં તમને કીધું હતું અને ધોરણ 7માં સમજાવ્યું હતું કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, નિકલ, જસત, સોનું, ચાંદી વગેરે ધાતુ છે। એવી જ રીતે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ધાતુઓ છે। જ્યારે કોલસો, સલ્ફર, ફોસ્ફરસ વગેરે ઘન સ્વરૂપના અધાતુઓ છે। બ્રોમિન પ્રવાહી સ્વરૂપનું અધાતુ છે। જ્યારે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે વાયુ સ્વરૂપના અધાતુઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મમાં પહેલું જ જોઈએ પદાર્થોનો દેખાવ અને સખતપણું। તો દેખાવ અને સખતપણુંનો વિચાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જુદી જુદી વસ્તુ કોષ્ટકમાં લખેલી છે, લોખંડ, કોલસો, સલ્ફર, એલ્યુમિનિયમ ને તાંબુ, તો એનો દેખાવ એટલે ચમકદાર છે કે ઝાંખા, સખતપણું એટલે કઠણ છે કે પોચા, એટલે કે વધુ સખત છે કે વધુ બહુ સખત નહીં, એના વિશે હું તમને ચર્ચા કરું। તો આ બાજુના કોઠામાં તમે ધ્યાન રાખો તો પહેલમ પહેલું શું લખ્યું છે અહીંયા, તો કે લોખંડ। તો લોખંડનો દેખાવ કેવો, ચમકદાર અને બહુ સખત હોય। લોખંડ હોય એના પાઇપ જુઓ, આપણા બારીના પાઇપ જુઓ, લોખંડ હંમેશા કેવું હોય, ચમકદારે હોય અને બહુ સખત હોય। કોલસો તો દેખાવમાં ઝાંખા પડે અને બહુ સખત નથી, કે કોલસાને આપણે પીટીએ તો તેના કટકા થઈ જાય છે। સલ્ફર છે એ પણ ઝાંખા છે અને બહુ સખત નથી। એવી રીતે એલ્યુમિનિયમ ચમકદાર છે પણ બહુ સખત છે। જ્યારે તાંબુ ચમકદાર છે અને તે કેવું છે, બહુ સખત। તો વિદ્યાર્થી મિત્રો, બાજુનો આપણે પ્રયોગ જોઈશું શું છે કે ધાતુ અને અધાતુને ટીપવાથી થતી અસર જણાવો, અથવા પ્રવૃત્તિ 4.3માં આપણે 4.1માં જોઈએ કે ધાતુ અધાતુને ટીપવાથી થતી અસર શું દેખાય છે ચિત્રમાં। તો કે એક લોખંડની ખીલી છે, કોલસાનો ટુકડો લીધો છે, એલ્યુમિનિયમના તારનો ટુકડો અને પેન્સિલની અણી। હથોડી વડે આ જુદી જુદી વસ્તુને ટીપવામાં આવે તો શું અસર થાય છે એના ઉપરથી આપણને સમજૂતી મળશે। તો કે લોખંડની ખીલી સખત છે એ સખત સપાટી પર મૂકી તેને શું કર્યું, હથોડી વડે ટીપી। ટીપતી વખતે તમને વાગે નહીં તેની કાળજી રાખજો, શક્ય હોય તેટલા જોરથી લોખંડની ખીલીને ટીપતા જ રહો। આ પ્રમાણે બીજી બાકીની વસ્તુને પણ જો ટીપવામાં આવશે હથોડીથી તો શું થશે, તો હું તમને અવલોકનમાં કહું। તો કે લોખંડની ખીલી હતી તે આકારમાં ફેરફાર, અથવા સપાટ થાય છે કે ટુકડાથી તૂટી જાય છે, તો સપાટ થાય છે પણ લોખંડની ખીલીને હથોડી વડે ટીપવાથી તૂટી જતી નથી। જ્યારે કોલસાનો ટુકડો છે ટુકડાના કેવા થાય છે, કટકા થઈ જાય છે અથવા ટુકડા થઈ અને તૂટી જાય છે। એલ્યુમિનિયમનો જાડો તાર લીધો છે તે પણ સપાટ થઈ જાય છે અને તૂટી જતો નથી, અને પેન્સિલની અણી તો ટુકડાઓમાં તૂટી જાય છે। એટલે આ ઉપરથી શું નિર્ણય આવે છે કે ધાતુઓને ટીપવાથી સપાટ થઈ જાય છે પણ તૂટી જતી નથી, અને અધાતુને ટીપવાથી ટુકડાઓમાં તૂટી જાય છે અથવા તો ટુકડામાં વિભાજન થાય છે। એવી જ રીતે હું તમને કહું કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના તારને ટીપવાથી શું થયું, તે આકાર બદલાઈ જાય, સખત ટીપવામાં આવે તો સપાટે થઈ જાય, પતરામાં રૂપાંતર થઈ જાય પણ તેના ટુકડા થતા નથી। હવે આગળ આપણે બીજી પ્રવૃત્તિમાં જોઈએ તો બીજી પ્રવૃત્તિ શું છે, તો કે એની અંદર આપણે જોવાનું છે કે સખતપણું અથવા તો ટીપવાથી પતરા થાય છે એના વિશે હું તમને થોડી માહિતી આપું છું। તો વિદ્યાર્થી મિત્રો,
तो टीपाऊपणू एटले शुं ए समझावुं। तो जे गुणधर्मने लीधे धातुने टीपीने पातळा पतरा बनावी शकाय तेने टीपाऊपणू कहे छे। हवे तमने टीपाऊपणाना मुद्दानी आधारे एक कारण पूछी शकाय, कयुं कारण? तो के खाद्य पदार्थोने पेक करवा एल्युमिनियमनी फॉइल वपराय छे, तो एल्युमिनियमने टीपी पातळू पतरू बनावामां आवे छे। आ एल्युमिनियमना पतरामां भेज अने पाणी आरपार न जता खोराक बगड़वानी संभावना घटी जाय छे। आथी खाद्य पदार्थने पेक करवा शुं करे छे? तो एल्युमिनियमनी फॉइल वपराय छे। तेवी ज रीते रसोई बनावामां तवानुं हेन्डल लाकड़ानुं राखवामां आवे छे। शुं काम लाकड़ानुं राखवामां आवे? तो रसोई बनावामां तवा धातુના બનાવવામાં આવે છે, ધાતુના હોય છે, જે ઉષ્માના કેવા હોય તો સુવાહક હોય, સુવાહક હોય તો જ આપણી રસોઈ ગરમ થઈ અને ચડે છે અને ખોરાકમાં રૂપાંતર પામે છે। એટલે જે ઉષ્માનું સુવાહક હોવાથી ખોરાકને ઉષ્મા એટલે ગરમી મળે છે। જ્યારે લાકડું છે ઉષ્માનું કેવું છે તો આગળ સમજી ગયા, ઉષ્માનું અવાહક હોવાથી તવાનું હેન્ડલ પકડતા આપણે દાજી જતા નથી અથવા દાજી જવાતું નથી। આમ આપણે આ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મમાં પહેલો મુદ્દો શું જોયો? તો ધાતુના ભૌતિક ગુણધર્મમાં ટીપાઉપણું એટલે કે ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, અને અધાતુના ભૌતિક ગુણધર્મમાં ટીપવાથી ટુકડા થાય છે એ આપણે જોયું, અને ઉષ્મા અને વિદ્યુતના અધાતુ છે એ અવાહક છે। હવે પાછળ બીજો મુદ્દો આપણે જોઈશું, શું મુદ્દો છે? તો આકૃતિમાં દેખાય છે, આકૃતિમાં શું છે? તો કે વિદ્યુત પ્રવાહ છે એ સુવાહક છે, એટલે પદાર્થમાં વિદ્યુત પ્રવાહ સુવાહક છે કે અવાહક છે તે આપણે ચકાસણી કરવાની છે। આકૃતિમાં જુઓ, ચિત્રની અંદર દેખાતું હશે તમને, તો વિવિધ પદાર્થ અને વસ્તુની વિદ્યુત વાહકતા ચકાસવી આ આપણો ભૌતિક ગુણધર્મનો બીજો મુદ્દો છે। સાધનો કયા લીધા છે? તો એમાં સાધનમાં લોખંડની ખીલી, સલ્ફર, કોલસાનો ટુકડો, તાંબાનો તાર, બલ્બ અને સૂકો કોષ દેખાય છે, બલ્બ અને સૂકો કોષ ને બધું જો દેખાય છે ને તમને? તો કે હા વિદ્યા, તો આકૃતિમાં બતાવ્યા મુજબ ઇલેક્ટ્રિક ટેસ્ટરની ગોઠવણી કરો, દેખાય છે બધું? વાહક તારના બે છેડા છૂટા રાખો, વાહક તાર અહીંયા છે, તો વિદ્યાર્થી મિત્રો આ વાહક તાર છે, એ વાહક તારના બે છેડા છૂટા રાખો। વાહક તારના બે છેડા સાથે જોડાણમાં લોખંડની ખીલી મૂકી વિદ્યુત પરિપથ પૂર્ણ કરો। બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તેની નોંધ કરીએ। તો આવી જ રીતે વારાફરતી જુદા જુદા પદાર્થો વાહક તારના બે છેડા સાથે અહીંયા વચ્ચે સંપર્કમાં આવે તેવી રીતે મૂકવાના છે। દરેક વખતે આ બલ્બ છે પ્રકાશિત થાય છે કે નહીં અથવા પ્રકાશ આપે છે કે નહીં તેની નોંધ કરવાની। તો વિદ્યાર્થી મિત્રો શું આમાં આના આધારે આ પ્રયોગના આધારે શું સમજવાનું છે? કે પદાર્થની વીજવાહકતા તપાસવાની છે। પહેલાં આપણે મૂકી લોખંડની ખીલી, આ પ્રયોગનો પરિપથ પૂર્ણ કર્યો, તો પ્રથમ શું મૂક્યું? તો લોખંડની ખીલી, તો બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે, એટલે તે શું છે? લોખંડની ખીલી એ સુવાહક છે। સલ્ફર, તો કે બલ્બ પ્રકાશિત થતો નથી એટલે સલ્ફર છે અવાહક છે। જ્યારે કોલસાનો ટુકડો છે એમાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી એટલે તે પણ અવાહક છે। અને આમ છેલ્લે તાંબાનો તાર લીધો, એ તારને કારણે બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે તે તાંબાનો તાર સુવાહક છે। આમ ધાતુ વિદ્યુતની સુવાહક છે અને અધાતુ છે વિદ્યુતની અવાહક છે। વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ પૂછાય તો વિદ્યુતના સુવાહકમાં શું લખવાનું? લોખંડનો સળિયો, ખીલી, તાંબાનો તાર, એલ્યુમિનિયમનો વાયર, યુપિન વગેરે વિદ્યુતના સુવાહક છે। જ્યારે વિદ્યુતના અવાહકમાં સલ્ફર, કોલસાનો ટુકડો, લાકડું અને પથ્થર, જ્યારે ધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે। હવે તમને એક વસ્તુ સમજાવી દઉં, આ મુદ્દો સરસ છે, કે આપણે ઘરે પાણી ગરમ કરીએ છીએ તો પાણી ગરમ કરવા માટે વપરાતા સળિયા ધાતુના બનાવેલા હોય છે,
શું કામ? કારણ કે ધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. આ ધાતુના સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તે ગરમ બને અને એના સંપર્કમાં રાખેલા પાણી ધાતુની સળિયાની ગરમી શોષી લે, જેથી પાણી પણ ગરમ થાય છે. આ માટે પાણી ગરમ કરવા માટે વપરાતા સળિયા એ ધાતુ તત્વના બનેલા હોય છે. હવે આગળ આપણે જોઈશું તન્યતા. તન્યતા દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો, દેખાય છે તન્યતા કે તણાવપણું દેખાય છે કોઈને? તો કે હા, ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય તેને તેનું ધાતુનું એટલે તણાવપણું કે તન્યતા કહે છે. આગળનો મુદ્દો ગુણધર્મમાં તો શું કહે છે? કોલસામાંથી તાર બનાવી શકાય? તો કોલસો કાળો છે, એમાંથી તાર બનાવી શકાય છે? તો કે બનાવી શકાતા નથી. તો શેમાંથી તાર બનાવી શકાય? તો સામાન્ય રીતે ધાતુઓને ખેંચીને, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે ધાતુઓ હોય એને ખેંચીને તેના તાર બનાવી શકાય. એવી જ રીતે જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતા તે શું ઉત્પન્ન કરે છે? રણકાર ઉત્પન્ન કરે છે. આમ ધાતુના ભૌતિક ગુણધર્મ જણાવો તો તમારે શું લખવાનું છે? ધાતુઓ સખત, ચમકદાર, પીપી શકાય તેવા, ખેંચી શકાય તેવી, રણકાર ઉત્પન્ન કરનાર, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. એના ભૌતિક ગુણધર્મ છે. તે અદમનીય છે અને કઠણ છે. મેં તમને આગળ સમજાવ્યું ધાતુઓ કેવી હોય છે. પહેલું જ પ્રવૃત્તિ જોઈ તો ધાતુઓ અદમનીય અને કઠણ હોય છે. ધાતુઓને ચોક્કસ આકાર અને કદ હોય છે અને ધાતુઓ સામાન્ય તાપમાને અને દબાણે કેવી સ્વરૂપે દેખાય છે? ઘન સ્વરૂપે જોવા મળે છે. આવી જ રીતે અધાતુના ભૌતિક ગુણધર્મ, તો અધાતુઓ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના હોય છે. ધાતુની સરખામણીમાં અધાતુઓ હલકા હોય છે. અધાતુઓ પદાર્થો દેખાવે નરમ અને ઝાંખા હોય છે. તેને હથોડીથી ઠપકારતા તેનો ભૂકો થઈ જાય છે. તે રણકાર ઉત્પન્ન કરતા નથી. તે ઉષ્મા અને વિદ્યુતના શું છે? અવાહક છે. આમ અધાતુઓ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછશે કે ધાતુ પદાર્થના ભૌતિક ગુણધર્મ જણાવો, અથવા ધાતુ અધાતુ પદાર્થના ભૌતિક ગુણધર્મ જણાવો, અથવા ધાતુના ભૌતિક ગુણધર્મ લખી વિશેષ માહિતી આપો. તો ધાતુઓના શું કરવાનું? દેખાવ, સખતપણું, ટીપાવપણું, ઉષ્માના વાહક છે કે અવાહક, વિદ્યુતના વાહક છે કે અવાહક વગેરે મુદ્દા તમારે વ્યવસ્થિત લખવાના.